हेलो फ्रेंड्स, आज आपने स्टार्ट किया लेक्चर नंबर 4 आना गया लेक्चर पाछला लेक्चर है कि लेक्चर नंबर 3 में आपने क्वेश्चन नंबर 5 से आपने स्टार्ट किया तो कारण के में पुस्तफल અને પાછો પુસ્તફળ બંને નું કમ્પેરીઝન કરવાનું રાઈટ હવે આ ક્વેશ્ચન કે અલગ છે જોઈએ શું કહેવા માંગે છે ક્વેશ્ચન નંબર 2 સ્વાધ્યાય 13.1 નો ક્વેશ્ચન નંબર 2 જોઈએ આપણે તો કે એક રૂમ ની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે તમને આપેલી છે 4 મીટર 5 મીટર અને 3 મીટર યાની કે બધા જ માપ મીટર માં છે તો કોઈ ચેન્જ કરવાની જરૂર નથી હવે તમને એમ કીધું છે કે રૂમ ની દીવાલ અને છત તો રૂમ ની દીવાલ પહેલા પ્રથમ કેટલી હોય एक बे त्रण अने चार एक तळियो अने एक मथाळो दीवार की बात आवे तो कई दीवार थी छे चार दीवार एक बे त्रण एंड पाछळ केटली चार दीवार दीवार अने छत ने 7.50 प्रति मीटर स्क्वायर याद राखजो जारे प्रति मीटर स्क्वायर आवे छे अथवा प्रति सेंटीमीटर स्क्वायर आवे जारे प्रति वर्ड आवे छे त्यारे आपणे आना चैप्टर नंबर 12 માં પણ આવા દાખલા આપણે જોઈ ગયા છે કે 1 મીટર સ્ક્વેર ના 7.50 રૂપિયા તો આટલા મીટર સ્ક્વેર ના કેટલા જે મને ભાવ આપેલો છે 7.50 પ્રતિ મીટર સ્ક્વેર એટલે કે ઈ ભાવ કેટલાનો છે 1 મીટર સ્ક્વેર ના ઈ 7.50 રૂપિયા છે રાઈટ તો 7.50 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રંગવાનો ખર્ચ શોધવાનો છે પહેલો પ્રશ્ન તો ઈ થાવો જોઈએ કે મારે કોને કઈ કઈ દીવાલને રંગવાનો છે તો કે દીવાલ प्लस छत एक बे त्रण चार दीवार अने प्लस छत हवे छत नु क्षेत्रफळ शुं थशे तो के सपोज हुं तमने समजावुं तारो के आ मारो एक ओरडो छे रूम छे एनी चार दीवार एक बे आ पाछळनी त्रण अने आ एक चार अने छत तो छत मां आपणने ख्याल छे आ लंबाई आवशे अने शुं आवशे एनी ऊंचाई सॉरी पहोळाई आवशे शुं आवशे पहोळाई केम के आ लंबाई एक मिनट यस आपण आ જોઈ જો લંબાઈ પહોળા ઊંચાઈ અને આ એની પહોળા તો જો આ પહોળા હોય એટલે કે આ પણ પહોળા થશે તો છત માં શું આવશે લંબાઈ અને પહોળાઈ નો ગુણાકાર આવશે ચલો હવે જોઈએ તો કે લંબઘન પેટી આપેલી છે તો આપણે એક લંબઘન પેટી પણ આપણે જોઈ લઈએ કેવી પ્રકારની છે લંબઘન પેટી આ બધાને આકૃતિ દોરતા તો આવડે છે રાઈટ તો લંબઘન પેટીની આકૃતિ મારી પહેલા તમારે દોરી દો ઓકે હવે લંબઘન પેટીની તમને કંઈક આપેલી છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 5 4 3 લંબાઈ પહોળાઈ ઊંચાઈ ઈ પણ બધા જેવા છે મીટર માં છે જે વસ્તુ આપેલી છે ઈ જ વસ્તુ અહીં લખીએ છીએ तो के लंबन रोमनी पोहड़ा रोमनी लंबाई 5 मीटर पोहड़ाई 4 मीटर ऊंचाई 3 मीटर आ वस्तु तुमने આપેલી છે તો હવે એની દીવાલને કલર કરવાનો છે અને છતને કલર કરવાનો તો દીવાલને કલર કરવાનો તો પછી પાછો આપણે એ નહીં કરવાનું કે દીવાલનું ક્ષેત્રફળ શું થાય 4 4 તો કે ચાર દીવાલના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખ્યાલ છે 2h² + b એટલે કે 500 પૃષ્ઠફળ રાઈટ તો સૌપ્રથમ મારે આ ક્વેશ્ચનમાં શું કરવું જોઈએ ચાર ચાર દીવાલનું ક્ષેત્રફળ મેળવવું છે છતનું ક્ષેત્રફળ મેળવવું છે બધાને એડ કરવાનું છે અને પછી આપણે ત્રિ રાશિ મારવાની છે કે ભાઈ 1 મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા છે ટોટલ કેટલા મીટર સ્ક્વેર ને મારે કલર કરવાનો છે તો કે આટલા મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા યસ તો હવે શું કરશું આપણે ટોટલ ક્ષેત્રફળ મેળવશું કોનું જેને કલર કરવાનો છે તો એક તો 500 પૃષ્ઠફળ એટલે કે ચારે ચાર દીવાલ આવી અને એક છત તો સૌપ્રથમ આપણે 500 પૃષ્ઠફળ લઈએ તો કે લંબઘનની 4 દીવાલનું ક્ષેત્રફળ ઈટ મીન્સ કે 500 પૃષ્ઠફળ કોઈ પણ કહી શકો ચાર દિવાલનું ક્ષેત્રફળ કહી શકો અથવા 500 તો 500 પૃષ્ઠફળનું 2h² + b ચલો જે ફટાફટ થી મને ઉપર 2h h એટલે કે 3 l એટલે કે 4 સોરી l એટલે કે 5 b એટલે કે 4 મારો આન્સર આવશે મીટર સ્ક્વેર ચલો
छतनू क्षेत्रफल बराबर शुं थाय तो लंबाई गुणिया पहोळाई तमे जोई शको छो आ छे राइट ओला आपणे आकारने पण तमे गणी शको छो चलो ओंडो होय तो आ एनी शुं थई गई आंकड़ो ऊपरनी छत छे तो आ एनी आखी आखी शुं थई गई लंबाई थई गई अने आ ऊपरनी ढाल छे ई शुं थई गई पहोळाई थई गई ऊंचाई तो कई थशे आ ऊंचाई थशे इट मींस के आ एनी पहोळाई आ एनी लंबाई लंबाई क्षेत्रफळ प्लस छत नु क्षेत्रफळ राइट હવે મારે કલર તો ચાર દિવાલ છતને કરવાનો છે તો કુલ એટલે કે રંગવા માટે નું કુલ ક્ષેત્રફળ કેટલું થઈ ગયું એ પણ આપણે લખી નાખીએ તો કે આપણે લખી આયા રંગ કરવા માટે રંગ કરવા માટે કુલ ક્ષેત્રફળ તો કે 500 પૃષ્ઠફળ અને છતનું ક્ષેત્રફળ બરાબર ને 500 પૃષ્ઠફળ લખવું હોય તો પણ ભલે અથવા ચાર દીવાલનું લખવું હોય તો પણ ભલે રાઈટ ચાર દીવાલનું ક્ષેત્રફળ પ્લસ છતનું ક્ષેત્રફળ ચાર દીવાલનું ક્ષેત્રફળ કેટલું આવ્યું તો કે 54 મીટર સ્ક્વેર છતનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 20 મીટર સ્ક્વેર બંને ને એડ કરો 50 ને 20 એટલે 74 મીટર સ્ક્વેર કેટલું ક્ષેત્રફળ છે મને કેટલું ક્ષેત્રફળ મળે છે રંગ કરવા માટે નું કુલ ક્ષેત્રફળ રંગ કોને કોને સમજી ગયા ને ઓકે ચાલો હવે મને ખર્ચો આપેલો છે કે 7.50 પ્રતિ મીટર સ્ક્વેર માટે રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે તો તમને ખર્ચ આપેલો છે તો આ વસ્તુ આપણે ક્યાં લખશું ખર્ચમાં લખીએ ખર્ચ તો કે 1 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલા છે રૂપિયા 7.50 તો મારે કેટલા મીટર સ્ક્વેર રંગવાનું છે તો કે 74 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલો તો ટોટલ મને ખર્ચ મળી ગયો ઇટ મીન્સ કે કુલ ખર્ચ બરાબર 74 ગુણ્યા 3 આવશે 74 મીટર સ્ક્વેર એટલે કે 74 મીટર સ્ક્વેર ગુણ્યા રૂપિયા 7.50 એને ભાગ્યા 1 મીટર સ્ક્વેર તો જો 74 મીટર સ્ક્વેર એને ગુણ્યા આ મારો આન્સર છે રૂપિયા 7.50 એને ભાગ્યા આ ક્યાં છે ભાગાકાર એટલે કે 1 મીટર સ્ક્વેર શું કામ મેં આ વસ્તુ લખી કારણ કે જે તમને આન્સર મળશે એ શેમાં મળશે રૂપિયામાં મળશે કેમ કે તમને ખર્ચ કીધો છે ખર્ચ ક્યારે સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેર કિલોમીટર સ્ક્વેર માં હોય ક્યારે ના હોય આવો મૂર્ખા બી ના કરતા ચલો મીટર સ્ક્વેર ક્યાં તો હવે મારો આન્સર તો શેમાં આવવાનો છે રૂપિયામાં જ આવવાનો છે આઈ ગયો ને ઓકે તો આવી બધી નાની નાની વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું બરાબર ભલે તમે આગળ અભ્યાસ કર્યો હોય તો બહુ સારું ચાલુ કર્યો તો હોય છે પણ આવી નાની નાની વસ્તુ ખ્યાલ રાખજો એટલે આવા જીના જીના પોઈન્ટ બહુ યાદ રાખો ચલો તો 74 ગુણ્યા મારી પાસે કુલ ખર્ચ બરાબર શું આવશે તો કે 74 ગુણ્યા 7.50 હવે આ વસ્તુ તો બસ આવડે છે કઈ રીતના લઈ લઈએ ફટાફટ 74 ગુણ્યા 750 પોઈન્ટ પછી બે આંકડા છે એ ક્યાં લખવાના છે પછી કેમ કામ કર હવે તમને ખ્યાલ છે બિંદુ બિંદુ ક્યાં તો વધ્યા 74 ગુણ્યા 75 ના છેદમાં 10 હવે આવશ્યક પલી શું કરવાનો ગુણાકાર જ્યારે ગુણાકાર કરશો ત્યારે શું આન્સર આવશે 5550 ના છેદમાં 10 એટલે મીટર મીટર જશે તો કુ
કુલ રૂપિયા તમારા આવશે 555 ગુણાકાર કરો હોય તો સાઈડ માં ધરી કરી શકો છો રાઈટ દાખલો આપણે ઈઝીલી થી ફટાફટ પડે એટલા માટે મેં ડાયરેક્ટ કરી નાખ્યો છે એટલે ગુણાકાર ઓકે તો ઓરડા ને ચાર દીવાલ અને છત ને રંગ કરવા માટેનો ખર્ચ તમને કેટલો મળ્યો રૂપિયા 555 ફાઈન એટલે તમારો ઈઝીલી દાખલો સોલ્વ चलो फटाफट लिख लेते चलो विद्यार्थी मित्रों હવે આના આ જ ક્વેશ્ચન નો થોડો ચેન્જ કરું છું કઈ રીતના એ તમારો હોમવર્ક માં કરવાનો છે બરાબર ડ્રાફ્ટ માં ટ્રાય કરવાનો છે હોમવર્ક કઈ રીતના ક્વેશ્ચન નો જો ધ્યાન રાખજો હવે હું ક્વેશ્ચન નો થોડો ટ્વિસ્ટ કરું હવે આ આખા ક્વેશ્ચન ને ખાલી ભૂલી જાવ બરાબર ફરી વખત ક્વેશ્ચન તમને કહું છું કે ચાર દીવાલ અને છત ને કલર કરવાનો છે પરંતુ કોઈ એક દીવાલમાં મારે આખી એક સેક્શન બારી મૂકી છે અને એ સેક્શન બારી ચોરસ છે અને એની લંબાઈ 2 મીટર છે ધારો કે આના આ જ ક્વેશ્ચન જો બરો ક્વેશ્ચન છે ફર્સ્ટ ક્લાસ લખી રાખજો હવે હું થોડો આ ક્વેશ્ચન માં ચેન્જીસ કરું છું ઓકે તો આઈ એમ સપોઝ મારે 2 મીટર ની શું મૂકવાની છે એક નાનકડી સેક્શન બારી મૂકવાની છે ચાલો આ એક થઈ ગઈ મારી સેક્શન બારી કેટલા માપ કેટલું છે 2 મીટર ની અને એ પણ કેવી છે ચોરસ છે કેવી છે ચોરસ હવે બારી સપોઝ મેં મૂકી હોય તો બારી ઉપર મારે કલર કરવાનો નથી તમને તો ખ્યાલ જ છે સેક્શન બારી હોય આરપાર ટ્રાન્સપરન્ટ હોય તો એની ઉપર કલર કર નાખો તો મને કઈ દેખાય જ નહીં ક્વેશ્ચન શું કહું છું તો કે ચાર દીવાલ ને કલર કરવાનો છે છત ને પણ કલર કરવાનો છે પરંતુ કોઈ એક દીવાલ માં 2 મીટર ની ચોરસ બારી મૂકવાની છે કેવી ચોરસ બારી યાની કે સેક્શન બારી કે અથવા કોઈ પણ બરાબર તો ચોરસ બારી ઉપર યાની કે મારે એમાં તો રંગ કરવાનો નથી તો કેટલા ભાગ માં હું રંગ નહીં કરું તો કે બારી નું ક્ષેત્રફળ મેળવી લીધું તો બારી નું ક્ષેત્રફળ 2 મીટર લંબાઈ 2 મીટર પહોળાઈ તો બારી નું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું 4 મીટર સ્ક્વેર થઈ ગયું ઈટ મીન્સ કે આ જે બારી જે છે બારી નું ક્ષેત્રફળ બરાબર 4 મીટર સ્ક્વેર તો 4 મીટર સ્ક્વેર માં મારે રંગ કરવાનો છે 4 મીટર સ્ક્વેર માં રંગ કરવાનો નથી રંગ કરવાનો નથી તો મેં એ જોયું કે ભાઈ લંબઘનની ચાર દીવાલનું ક્ષેત્રફળ ટોટલ કેટલું મળે છે 54 મીટર સ્ક્વેર તો 54 મીટર સ્ક્વેર ને કલર કરવાનું છે નહીં કેટલા મીટર સ્ક્વેર ને ખાલી કલર કરવાનું છે તો એ ટોટલ 54 મીટર સ્ક્વેર માંથી હું ખાલી 4 મીટર સ્ક્વેર બાદ કરી નાખું એટલે બારીનું ક્ષેત્રફળ બાદ કરી નાખું જો હવે હું બારીનું ક્ષેત્રફળ બાદ કરું છું 4 મીટર સ્ક્વેર 54 માઈનસ 4 એટલે કેટલા થઈ ગયા 50 મીટર સ્ક્વેર તો મારે ખાલી રંગ કેટલાનો કરવાનો છે 50 મીટર સ્ક્વેર હવે છતનું ક્ષેત્રફળ 20 તો અહીંયા મારે 54 ની જગ્યાએ કેટલા કરવાના 50 કરવાના 50 + 20 એટલે કે 70 થઈ ગયું હવે અહીંયા શું આવશે 74 ની જગ્યાએ કેટલા મીટર સ્ક્વેર નો પાવ લગાવવાનો 70 મીટર સ્ક્વેર નો કારણ કે 4 મીટર સ્ક્વેર તો નીકળી ગયા શું કામ બારી ના નીકળી ગયા તો 70 મીટર સ્ક્વેર કેટલા તો અહીંયા આવશે 70 તો જ્યાં તમને 74 દેખાય છે 70 તો જો આ બિંદુ બિંદુ ગયો તો ખાલી ગુણાકાર કોનો આવશે 75 ગુણ્યા 7 7 5 ને 35 27 તો 49 50 51 ને 52 તો કેટલો ખર્ચો થશે ઓકે ખર્ચો કેટલો થશે 525 રૂપિયા જો આવા ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે ફરી વખત ક્વેશ્ચન કીધું ચાર દીવાલમાંથી બારી નું ક્ષેત્રફળ બાર મીટર 50 ક્યુ 70 નું ક્ષેત્રફળ ઉમેરું 70 ક્યુ 70 લેખે ભાવ ચલાવ્યો 525 રૂપિયા બારી નું ક્ષેત્રફળ એટલે જો બારી ને કલર કરવાનો હોય તો બધું ક્ષેત્રફળ કરવું પડે પણ બારી ને કલર નથી કરવાનો એટલા માટે મારે 4 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ બાદ કરવું પડે આનો આ જ ક્વેશ્ચન હવે હું તમને ફરી વખત પૂછું છું એ તમને હું હોમવર્ક માં આપું છું બરાબર આ તમને મેં હેન્ડ આપ્યું હવે હું એમ કહું છું કે ચાર દીવાલ જે છે એમાં હું 2 બારી મૂકું છું કેટલી બારી મૂકું છું 2 બારી તો કે એક તો 1 મીટર ની બારી અને 2 મીટર
ની બારી છે. હવે આ 1 મીટર અને 2 મીટર ની બારી નું ક્ષેત્રફળ કેટલું થશે? 1 મીટર સ્ક્વેર 4 મીટર સ્ક્વેર, બંને ને એડ કરો તો 5 મીટર સ્ક્વેર થશે. તો આમાં કેટલા બાદ કરવા થશે? 5 બાદ કરવા થશે. કેટલા બાદ કરવા થશે? 5. અને 5 લઈને તમારે આન્સર કરવાનો છે, રાઈટ? તો એક ક્વેશ્ચન થઈ ગયો 1 મીટર સ્ક્વેર અને 2 મીટર સ્ક્વેર બારી મૂકવાની છે. જોજો ભાવ તો જે છે એ 7.50 નો છે, ઓકે? આમાં કોઈ ચેન્જીસ નથી. બીજો ક્વેશ્ચન તો કે ચાર દીવાલમાં 2 મીટર સ્ક્વેર ની બારી મૂકવાની છે. 2 મીટર ની બારી અને છતને પણ કલર કરવાનો નથી. અહીંયા શું છે? છતને કલર કરવાનો નથી. કોઈ કહેશે તો આમાં શું ફરક પડ્યો? તો આમાં મારે છતનું ક્ષેત્રફળ એડ કરવાનું નહીં. કોણ કે કોણ પાછળ પુસ્તકમાં મેળવી લો. બારી કેટલા મીટરની છે? 2 મીટર. યાદ આ છે જે ચોરસ બારી છે. બારી કેવી છે? છત જે છે એને કલર અંદર કરવાનો. તો કોને ખાલી કલર કોને કરવાનો? ચાર દીવાલ. તો ચાર દીવાલ પહેલા પાછળ પુષ્ઠફળ મેળવી લો, એમાંથી બાદ કોણ કરો? 2 મીટર સ્ક્વેર ની બારી. 2 મીટર સ્ક્વેર ની બારી ની એટલે 4 મીટર સ્ક્વેર બાદ કરો તો કેટલા થઈ ગયા? 50 મીટર સ્ક્વેર. ડાયરેક્ટ તમારે શું કરવાનું? 1 મીટર સ્ક્વેર 7.50 રૂપિયા, તો 50 મીટર સ્ક્વેર કેટલા છે? ને એકદમ ઈઝી, ઓકે? તો આ બે ઇક્વેશન જે છે એની ખાલી નંબર ટ્રાય કરજો, આન્સર તમારી જાતે તમને હવે ખ્યાલ આવી જશે. ઓકે, ચલો નેક્સ્ટ મળીએ નવા એક્ઝામ્પલ સાથે.